વડોદરામાં બનેલ હળની તળાવ બોટ દુર્ઘટના મામલે એસઆઈટીની ટીમ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. તેમાં જાણવા મળ્યું છે કે બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા બોટ પલટી મારી ગઈ હતી. તેમજ મળતી માહિતી મુજબ પોલીસે ઘટનામાં સામેલ વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. તો પકડાયેલ આરોપી વત્સલ શાહ કોટિયા પ્રોજેક્ટમાં 10% ભાગીદાર હતો, જ્યારે નૂતન શાહ અને વૈશાખી શાહ કોટિયા પ્રોજેક્ટમાં 5-5% ભાગીદાર ધરાવતા હતા. બોટ ફરી એને જ્યારે ચલાવીએ અને કયા જે જગ્યા પર એનું જે દુર્ઘટના બની હતી, જે જગ્યાએ ડૂબી ગઈ હતી, એ જગ્યા પર ફરી એને લઈ જવામાં આવેલી હતી. એટલું જ વજન એ રીતે જ બધું કરી અને એનો ટેસ્ટ કરવામાં આવેલો હતો. એ એફએસએલનો રિપોર્ટ આવશે ત્યારે જ ખ્યાલ આવશે કે બોયન્સી ટેસ્ટમાં બોટ પાસ થયેલી છે કે નહીં.